ડભોઈમાં ગઢબાવાની દરભાવતી કલ્ચર ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ ગરબે રમી માતાની આરાધના કરી રહ્યા છે. લલાટ પર તિલક એક હિન્દુ સંસ્કૃતિનું ઘરેણું છે અને આ જ્યારે તિલક સાથે યુવાનો અનુશાસન સાથે દરભાવતીમાં ખેલૈયાઓ ગરબા રમતા હોય ત્યારે હિન્દુ સંસ્કૃતિ ઉજાગર થાય છે તેનું જણાવતા ડભોઈ ખાતે પધારેલ પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમાર મહોદય દ્વારા નગરની જનતાને આશ્ચર્ય પાઠવ્યા હતા. ડભોઈ એપીએમસી ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ગરબા મહોત્સવ 2024માં પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમાર મહોદય પધાર્યા ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, મીનાબેન મહેતા, ત્રુમિલ મહેતા સહિત પાલિકા પ્રમુખ બિરેન શાહ, ભાવેશ પટેલ, નડ્ડા સહિત આયોજકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાંચમા દિવસે ગરબાની રમઝટ જામી હતી ત્યારે વડોદરા જિલ્લામાં સૌથી સુંદર ગરબા હિન્દુ સંસ્કૃતિ અને લલાટ પર તિલક સાથે અનુશાસન સાથે ગરબા દરભાવતીમાં રમાય છે એનું જણાવ્યું હતું. આ પ્રસંગે માતાજીની આરતી કરી ધન્યતા અનુભવી હતી. દરભાવતી કલ્ચરલ ગ્રુપના તત્વાવધાનમાં છેલ્લા લગભગ 6 વર્ષથી ખૂબ જ મોટા પાયે ગરબા મહોત્સવનું દરભાવતીના અંદર આયોજન કરવામાં આવે છે. અહીંયાના લોકલાડીલા લોકપ્રિય ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નેતૃત્વમાં આ આયોજન સફળતાપૂર્વક સાકાર થાય છે. દર વર્ષે શૈલેષભાઈના અંગત નિમંત્રણથી દરભાવતીના આંગણે આ ગરબા મહોત્સવને માણવાનો અમને પણ અવસર પ્રાપ્ત થાય છે. આ વર્ષે આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં લગભગ 12,000 થી 15,000 ખેલૈયાઓ આ ગરબા મહોત્સવના અંદર બહુ જ સિક્યોરિટી અને સેફટી સાથે અહીંયા ગરબા રમી શકે છે. શાંતિપૂર્ણ વાતાવરણના અંદર અહીંયા ગરબા રમી શકે છે. જ્યારથી શૈલેષભાઈએ આ બીડું ઝડપ્યું છે ત્યારથી અને બધા જ કલ્ચરલ ગ્રુપના સાથીઓના સહકારથી આ આયોજન સફળતાપૂર્વક દર વર્ષે થઈ રહ્યું છે અને શાંતિમય વાતાવરણમાં ગરબાનું આયોજન થઈ રહ્યું છે. તિલક લગાડીને અનુશાસન સાથે અહીંયા બધા જ લોકો ગરબા કરે છે. દર વર્ષે આ ગ્રાઉન્ડ ટૂંકું પડે છે એટલે મને વિશ્વાસ છે કે આવતા વર્ષથી પણ ધીરે ધીરે કરતાં કરતાં સંખ્યા હજી વધતી જશે અને જેમ વડોદરાના અંદર આપણે ગરબાને માણીએ છીએ એ જ રીતે એવો જ નજારો અહીંયા દરભાવતીમાં આપણને જોવા મળી રહ્યો છે. અને એની વિશેષતા એ છે કે આ નિઃશુલ્ક એન્ટ્રી બધા માટે અહીંયા રાખવામાં આવી છે. નિઃશુલ્ક ગરબાનું દરભાવતીમાં આવું સુંદર સફળ આયોજન કરવા બદલ અહીંયાના લોકપ્રિય અને સમાજ હિત ઇચ્છનારા અને સર્વનું હિત ઇચ્છનારા એવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને, એમના આખા પરિવારને અને આખી એમની ટીમને આ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવું. યુવા યુવતીઓ ગરબામાં હિલોડે રહી રહ્યા છે ત્યારે જે જે શ્રી ના આશીર્વાદ પણ એમને મળ્યા છે. દરભાવતી નગરી નસીબદાર છે. દરભાવતી નગરીમાં ગર ભવાની માતાજીના આશીર્વાદ વર્ષોથી નગરી પર વરસી રહ્યા છે. એ જ રીતે આગામી વર્ષોમાં પણ વરસતા રહે અને આ જ રીતના આયોજન સુખપૂર્વક શાંતિપૂર્વક વધારે એ જ અભિયાન. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.